ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 માં લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 5.2 આપણે પૂરું કર્યું હતું. હવે આજે એક નવો ટોપિક જુઓ છે, દ્વિઘાત સમીકરણો, યાને કે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ. તો મિત્રો, તમે જાણો છો કે સમીકરણો જુદા જુદા પ્રકારના, સુરેખ સમીકરણ હોય, દ્વિઘાત હોય, ત્રિઘાત હોય, એમાંથી આપણે દ્વિઘાત સમીકરણની વાત કરવાની છે. તો ax² + bx + c = 0, આમાં એ બી સી બિલોંગ્સ ટુ આર હોય, એ નોટ ઇક્વલ ટુ 0. તો આ જે છે એ ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ છે. એક્સમાં દ્વિઘાત સમીકરણ એવું પણ બોલવું હોય તો બોલાય. કેમ? તો એક્સનો જુઓ, હાઈએસ્ટ પાવર વધુમાં વધુ ઘાત 2 છે, એટલે આને દ્વિઘાત સમીકરણ. એમાં એ જો 0 થઈ જાય તો પાછો લોચો પડે, તો 2 ઘાત વાળો પદ નીકળી જાય, તો સરત મૂકી એ નોટ ઇક્વલ ટુ 0. માનો કે તમને એમ કહું કે x² + 5x + 6 = 0, આ એક દ્વિઘાત સમીકરણ છે. હવે આનું સોલ્યુશન એટલે આનો ઉકેલ મેળવવાનો, તો તમને ખ્યાલ છે આનો ઉકેલ મેળવવાની 2 રીતો છે. એક તો તમે અવયવ ઉપાડો, એના 2 ફેક્ટર બનાવી દો, 3 × 6 એટલે 4. તમને ખાલી એક ઉદાહરણ સમજાવો, x + 3 x + 2 = 0, એટલે આમાંથી તમને x ની વેલ્યુ મળી જાય x = -3 x = -2. અને બીજી રીત કઈ છે? તો બીજી રીતમાં આપણે વિવેચક ડિસ્ક્રિમિનેટ ડી શોધવાનો હોય છે. d = v² - 4ac. તમે જાણો છો કે આ a ની વેલ્યુ 1 છે, b ની 5 છે, c ની 6 છે, આમાં મૂકી દો એટલે તમને ડિસ્ક્રિમિનેટ ડી મળે. હવે ડી મળ્યા પછી હું ત્યાં લખાવું છું, ડી ગ્રેટર દેન 0 હોય, ઇક્વલ ટુ 0 હોય, લેસ દેન 0 હોય તો શું થાય એ આપણે આજે શીખવાનું છે. કોઈ કે સર આપણને અવયવ આવડતા હોય છતાં પેલી રીત વાપરીએ, તો હા, આ હંમેશા વાપરી શકાય. અવયવ પડતા હોય તો વાપરી શકાય, ના પડતા હોય તો વાપરી શકાય. આ જનરલ મેથડ છે, તો એની મદદથી આપણે અહીંયા આજે આગળ વધવાનું છે. d > 0 હોય તો તમે શીખેલા છો, d = 0 હોય તો એ શીખેલા છો, પણ d < 0 હોય તો શું થાય એ આપણે વધારે શીખવાનું છે. તો આ ઇક્વેશન માટે d = b² - 4ac. હવે એમાં નંબર બનાવો, ઇફ d > 0, જો d પોઝિટિવ હોય તો આને 2 બીજ મળે, 2 રૂટ્સ મળે, બીજને રૂટ્સ કહેવાય. તો સમીકરણને 2 બીજ યાને કે રૂટ્સ. અને કેવી રીતે મળે? તો આ સૂત્ર -d + √t/2 આ શીખેલા છો, છતાં થોડું રિવિઝન થાય અને તમને એવું ના થાય કે પહેલાં આવતું તો ના આવું છે, જુદું છે એ ખબર હોય. પછી ઇફ d = 0, નંબર 2, જો d = 0 તો આમાં d 0 થઈ જાય, -d / √2 એ પછી એક જ થઈ જાય. તો સમીકરણ એક જ બીજ, એટલે કે √
આ વાસ્તવિક બીજ છે, બધા રિયલ નંબર હોય. પણ d લેસ ધેન 0 હોય તો શું થવાનું? આમાં x બિલોંગ્સ ટુ r એટલે વાસ્તવિક બીજ બને. આ દસમા ધોરણ સુધી તમે આ બે વસ્તુ શીખી ગયા હતા. અને નંબર 3, જો d લેસ ધેન 0 તો આપણે કેવું લખતા હતા? વાસ્તવિક બીજ ના હોય, real roots does not exist. તો વાસ્તવિક ના મળે તો કેવા મળે? તો કોમ્પ્લેક્સ નંબર મળે, સંકર સંખ્યાઓ. જો ડી ઋણ આવે તો સંકર સંખ્યાઓ. તો એ સંકર સંખ્યાઓ કેવી રીતે શોધવાની એ આજે આપણે શીખવાનું છે. ડીની વેલ્યુ ઋણ આવતી હોય તો શું કરવાનું એ શીખવાનું. તો જો હું તમને એક કહી ઉપર લખી દઉં, પછી આ સંજોગો બીજ યાદ કે રૂટ્સ એ સંકર સંખ્યા યાદ કે કોમ્પ્લેક્સ નંબર હું તમને એક દાખલો લઈને સમજાવું. આપણે એક રીત નક્કી કરીએ પ્રમાણે ચાલવાનું. માનો કે છે એક્ઝામ્પલ 11, રૂટ 5x² પ્લસ એક્સ પ્લસ રૂટ 5 ઇક્વલ ટુ 0. જો આપણા જેવું દ્વિઘાત સમીકરણ છે, હવે તમે એની વેલ્યુ નક્કી કરો કેટલી થાય? 1, સોરી એની વેલ્યુ રૂટ 5. બીની 1 અને સીની રૂટ 5, બરાબર? એટલે શું થશે? બી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4 is equal to b square and 1 minus 4 8 root 5 6 root 5 બરાબર છે. root 5 into root 5 એટલે 5 4 20 અને માઇનસ 9 ક્યુ આવ્યું? નેગેટિવ. હવે મૂકવાનું આ જ થશે, પણ એનો રૂટ અહીંયા શોધી કાઢવાનો છે. આપણે આ મેથડથી અંડર રૂટ ઓફ d ઇઝ ઇક્વલ ટુ માઇનસ અંડર રૂટ 90 અને માઇનસ 19 નું વર્ગમૂળ કેટલું થવાનું? 19 90 હે ને, અહીંયા માઇનસ 1 ઇન્ટુ 19 કહેવાય, માઇનસ 1 નું વર્ગમૂળ 5. હવે પેલું જૂનું સૂત્ર હતું એ યાદ રાખવાનું, x ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓફ માઇનસ અંડર રૂટ d અપોન 2d માઇનસ b એટલે માઇનસ 1 પ્લસ ઓફ માઇનસ રૂટ d આપણે તૈયાર કરીને મૂકી દેવાનું, 19 i અપોન 2 રૂટ 5. ખ્યાલ આવ્યો? ડી તાનો વર્ગ પ્રશ્ન નથી, પણ અહીંયા ઋણ વાળો પ્રશ્ન વધારે છે. સંકર સંખ્યા હવે જો કોઈ વખતે સમીકરણમાં એક્સ વાળું પદ ના હોય, માનો કે હું એક ઉદાહરણ બીજું દઉં, માનો કે આવું છે એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇક્વલ ટુ 0 છે. આમાંથી એક્સ ની કિંમત શોધવી હોય પછી આમાં પદ્ધતિની જરૂર નથી. મૂકો તો ખોટું એ નથી, પણ આ બધું કર્યા આપણે સીધો જવાબ આવશે. જો અહીંયા તમે શું કરવા,
કોઈ કે તમે અહીંયા વર્ગમૂળ લીધું પ્લસ ઓર માઇનસ નું અહીંયા વર્ગમૂળ કરેલું નહોતું ઉપયોગ પ્લસ ઓર માઇનસ તો કેમ તો આ જે રૂટ ડી છે એ મૂકવાનું છે એની આગળ પ્લસ ઓર માઇનસ અસ્તિત્વમાં છે જ એટલે આપણે બાકી રૂટ લઈએ એટલે પ્લસ ઓર માઇનસ કરીએ છીએ તો આ રીતે ક્વોડ્રેટિક ઇક્વેશન ઉકેલવાના હોય અને ડી જો નેગેટિવ આવે ડી ઋણ આવે તો આ પદ્ધતિથી કામ કરવાનું છે આખું સ્વાધ્યાય આ બેજ ઉપર રચાયેલું છે એકદમ ઇઝી ટોપિક છે ખાલી એ બીજું વર્ગમૂળ કરતી વેળાએ તમારે થોડું ધ્યાન રાખવું ચાલો તો આપણે હવે જોવું છે સ્વાધ્યાય 5.3 નીચેના સમીકરણો ઉકેલો સોલ્વ ધ ફોલોઈંગ ઇક્વેશન્સ ચાલો આપણે પહેલું છે એક્સ સ્ક્વેર પ્લસ 3 ઇક્વલ ટુ 0 તો શું કરીશું મિત્રો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ચાલો અહીંયા બાજુમાં લખી દઉં ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ માઇનસ 3 ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ 3 ચલો આમાં તમે એ બી સી નક્કી કરી દો પ્લસ ઓર માઇનસ છે બરાબર તો ધેર એક્સ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર બી અપોન ટુ એ એટલે કે બી ની વેલ્યુ માઇનસ 1 છે માઇનસ 1 પ્લસ ઓર માઇનસ રૂટ 7 આઈ અપોન એ ની વેલ્યુ 2 છે એટલે ઘણા લોકોને આ રીતે લખે છે માઇનસ 1 બાય 4 પ્લસ ઓર માઇનસ રૂટ 7 બાય 4 આઈ આમ બી પેલું સોલ્વ કરું એ પ્લસ આઈ ની આ ફોર્મમાં હવે એક જ વસ્તુ છે એટલે ચિંતાનો કોઈ વિષય નથી ચાલો પછી ત્રીજો જોઈએ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 9 તમને જાતે જાતે પણ આવડે એવા ચાલો એની વેલ્યુ બોલો જે સચિન ઓકે એની વેલ્યુ ધોની હા સેની વેલ્યુ હાર્દિક ના જો એ બધાને આવડે છે એબીસી કેટલા કે હવે બી શોધી કાઢીએ ધેરફોર b equal to b square minus 4ac b square 9 minus 4 equal to 1 c equal 9 now chok 36 mathi 9000 minus 27 chalo under root d barabar
મૂકશે એટલે એક જ પ્લસ ઓર માઇનસ રહેવા દેન x = માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b અપોન 2 a કોમ્પ્લેક્સ નંબર હોય બધા ચોથો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો આ તો માઇનસ આપણને ઓછું ગમે જમણવાળો ગયા અને કાઉન્ટર ઉપર પહેલા જ ભાત મૂકેલા હોય શું કરો ગમે ના ગમે બીજા છેડે કદાચ તો એ મૂકેલા પછી વચ્ચે જવું આ માઇનસ કાઢી નાખો માઇનસ કાઢશો એટલે કેટલી બચ જતું રહેશે એટલે આવું થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ એટલે એ ઇક્વલ ટુ વન બી માઇનસ વન સી ટુ ધેરફોર ડી ઇક્વલ ટુ ચલો જાતે ગણી લો વિડીયો પોઝ કરીને પછી જોઈ લો જુઓ આવું થયું મૂકી દોડો હવે જાતે ગણી નાખો એક્સ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી અપોન ટુ એ જુઓ ચોથાનો જવાબ આટલો આવશે બરાબર હવે પાંચમો છઠ્ઠો તમને ઘરેથી આપું છું મેં લખ્યા છે અને એના જવાબ પણ લખ્યા છે એટલે તમે વચ્ચે વિડીયો પોસ્ટ કરો ગણી નાખો જવાબ મિલાઈ અને પછી આગળ વધો ચાલો નંબર 7 √2x² + x + √2 = 0 બધા દાખલા આપેલા છે પણ સોફા મેથડ આમાંથી વિડીયો જોતા નોટ નંબરની ગણજો હવે લેટર નંબર એ છે ખબર નહીં પડે चलो देयर फॉर डी इक्वल टू बी स्क्वायर माइनस ऑर वन माइनस ऑर रूट टू इंटू रूट टू 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 इंटू फोर इंटू एट माइनस सेवन अंडर रूट डी इक्वल टू रूट सेवन फाइव ओके चलो पीछे x वालों की तरह therefore x equal to minus b plus or minus under root d upon 2 b बद्दा दाखला सिंपल लाइन हमने ना लगे 2 into root हमारों के नीचे थे root काटवू भी हुए कोई तो ऊपर नीचे root 2 ही कोड़ी ना और आमना हम रक्षो तो भी करवाते हैं અને આવા સ્વરૂપ મજા હવે નીચે લેવાની જરૂર નથી પેલા લઈ જતા હતા તમને ખ્યાલ આવે કે લઈ જઈએ કે ના લઈ જઈએ બે વસ્તુ સમાન છે એટલે અડધામાં આપણે લઈ ગયા અડધામાં ના લઈ જાય ચાલો હવે આગળ વધીશું દાખલા નંબર 8 ઉપર એ આના જેવો જ છે રૂટ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ રૂટ ટુ એ બધા રૂટ વાળા છે પ્લસ થ્રી રૂટ થ્રી ઇક્વલ ટુ ઝીરો બસ દાખલાનું સ્વાધ્યાય છે ચાલો તો એ ઇક્વલ ટુ રૂટ થ્રી બી ઇક્વલ ટુ માઇનસ રૂટ અને સી ઇક્વલ ટુ થ્રી રૂટ ટુ ક્વોડ્રેટિક ઇક્વેશન આખું એક મોટું ચેપ્ટર છે જે ડબલ્યુમાં આવે છે આલ્ફા બીટા અને એના પરથી બધું ગણતરી કરવાની અને ખાસું મોટું ચેપ્ટર છે ચાલો હવે ડી શોધી કાઢીએ ધેરફોર ડી ઇક્વલ ટુ
बी स्क्वेर माइनस फोर ए सी टू माइनस फोर इंटू रूट थ्री इंटू थ्री रूट थ्री चलो रूट थ्री इंटू रूट थ्री 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 इंटू थ्री नाइन नाइन इंटू फोर थर्टी सिक्स કે બુલચો પર જોઈ લેજો માઇનસ થર્ટી ફોર રેન્ડર રૂટ ઓફ થ્રી ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ માઇનસ ચોત્રીસ બરાબર રૂટ ચોત્રીસ પેલું માઇનસ નો વર્ગમૂળ આઈ થઈ જાય માઇનસ વન છે તો મૂકી દઈએ તો એક્સ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓફ માઇનસ રૂટ બી અપોન ટુ એ જોઈ લઈએ પાછળ જવાબમાં નીચે રૂટ થ્રી છે કે પછી રૂટ થ્રી કાઢી નાખે છે. ઘણી વખત એવું થતું હોય છે કે રૂટ વન ઉપર નીચે આવતું હોય ને એટલે ઉપર નીચે કશાક વડે ગુણીને એ રૂટ કાઢી નાખવામાં આવતું હોય છે. ના બસ આવું જ છે, ટુ રૂટ થ્રી જ છે. ચાલો પછી આપણે જઈએ મિત્રો નવમા દાખલા. x square plus x plus 1 by root 2 equal to 0. જો તમે આમના આમ રાખીને ગણશો ને તો એ વાંધો નથી. a equal to 1, b equal to 1, c equal to 1 by root 2. એમાં c જે છે થોડું ઓકવર્ડ ફોર્મમાં છે એટલે આપણે રૂટ ટુ લસા લઈ લઈએ, એલસી એલસીએમ લઈ લઈએ. તો શું થશે જો આવું નહીં હૈ, રૂટ ટુ એક્સ સ્ક્વેર પ્લસ રૂટ ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો. એટલે આમાં તમને પડી જાય એ ઇક્વલ ટુ રૂટ ટુ, બી ઇક્વલ ટુ રૂટ ટુ અને સી ઇક્વલ ટુ વન. ધેરફોર બી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ટુ માઇનસ ફોર એટલે રૂટ ટુ અને સી એટલે વન. સરસ સારો દાખલો છે. એટલે જો આવું થશે ડી ઇક્વલ ટુ ટુ માઇનસ ફોર રૂટ ટુ. આ કિંમત ધન છે કે ઋણ, પોઝિટિવ છે કે નેગેટિવ એ જોવું પડે. તો આ ટુ છે, આ એનાથી મોટું થાય. ફોર રૂટ ટુ કેલ્ક્યુલેટરમાં ગણો એટલે ટુમાંથી મોટી વેલ્યુ માઇનસ થ્રી એટલે આ ઋણ છે. ઋણનું વર્ગમૂળ શોધવાનું છે એટલે જેમ અહીંયા તમે કર્યું ડી ઇક્વલ ટુ માઇનસ ચોત્રીસ હતું તો તમે રૂટ ડી ઇક્વલ ટુ શું કર્યું, અંડર રૂટ ચોત્રીસ અને આઈ બરાબર. તો આ કિંમત ઋણ છે એટલે એને આ ફોર્મમાં દર્શાવી લો, માઇનસ કોમન કાઢી લો, ફોર રૂટ ટુ માઇનસ આમ. એટલે શું થયું, જુઓ આ માઇનસ હોવાને કારણે આખી કિંમત ઋણ થઈ પણ આ છે ધન બને. પેલામાં જુઓ ચોત્રીસ ધન હતો પણ આગળ માઇનસ હતું એના કારણે ટોટલ કિંમત માઇનસ થતી ગઈ એટલે આગળ માઇનસ કોમન કાઢી આ કિંમત ધન થઈ ગઈ એટલે આને રૂટમાં લખીશું આનું વર્ગમૂળ આઈ થઈ જશે એટલે અંડર રૂટ ઓફ ડી ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ બરાબર છે. આપણે થોડો તમને જુદો લાગે છે અંડર રૂટ ઓફ ફોર રૂટ ટુ માઇનસ ટુ કારણ કે વર્ગમૂળની અંદર પેલી જે કિંમત છે એ આપણે ધન રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ, હવે કંઈ મોટું કામ નથી. સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો ધેરફોર એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી પ્લસ ઓફ માઇનસ રૂટ થ્રી
अपॉन टू ए माइनस बी इतने थे माइनस रूट टू प्लस और माइनस अंदर होगा फोर रूट टू माइनस टू आई अपॉन टू जवाब आ गया पर जो साधु को पापा है उसे तमे आमा थी बे कॉमन काट એટલે વર્ગમૂળની બહાર આવે તે કેટલા થઈ જાય રૂટ ટુ થઈ જાય બે કોમન કાઢે એટલે બહાર આવે એટલે રૂટ ટુ થઈ જાય અંદર શું થવાનું ટુ રૂટ ટુ માઇનસ વન આઈ નીચે ટુ ચલો રૂટ ટુ પાછા કોમન નીકળશે આખા પદની બહાર ઘણા છોકરા આવું બધું જોઈ તો ભાઈ ગયો કાળું સાદે યાદ રહે અભી આવું યાદ ના રાખવાનું હોય આવું યાદ રાખીએ તો મગજની મેમરી એક તાટલા પણ ભરી જાય આ તમારું જમવું એ તો બધું બધું મૂકતા જાઓ ક્રમશઃ એટલે પદો તમને મળતા જાય બોલો ખ્યાલ આવી ગયો તો જુદો દાખલો તો પછી દસમય ગણી જોઈએ કદાચ એમાં એવું ના થતું હોય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બાય રૂટ ટુ પ્લસ વન આપણે આમના માંથી ગણ્યું હતું તો વાંધો ના આવતો તમે ટ્રાય કરી જોજો કે જવાબ આવશે ચાલો આમાં रूट टू लसा लेगा तो टू एक्स स्क्वायर प्लस एक्स प्लस रूट टू इज इक्वल टू ए इक्वल टू रूट टू बी इक्वल टू वन सी इक्वल टू रूट टू अंडर रूट बी इक्वल टू अंडर रूट ऑफ माइनस सेवन अंडर रूट ऑफ सेवन है आम तो प्लस और माइनस ना वो पड़े पण आने के मुकवाना छे एक तो प्लस और माइनस पड़े जो छे એટલે લખી લેતા બરાબર देयरफॉर एक्स इक्वल टू माइनस बी प्लस और माइनस रूट बी अपॉन टू ए माइनस वन प्लस और माइनस रूट सेवन आई अपॉन टू साथ सिंपल नौ दाखो तुमने थोड़ो विशिष्ट लगे वो मन लगे चलो तो वीडियो पोस्ट करी अने शांति थी रहे आ द्विघात समीकरणों ने लगतो आपणो आखो एक सरस वीडियो थई गयो હવે આપણે આ વિડીયોમાં માત્ર આ દ્વિઘાત સમીકરણો ક્વોડ્રેટિક ઇક્વેશનને લગતો જ પોર્શન રાખીએ એટલે આવા સ્વાધ્યાય પાંચમાં છેલ્લી એક્સરસાઇઝમાં જે કંઈ દાખલા આવે છે એને પણ તમે ગણી શકો છો એક્સરસાઇઝ પાંચમાં છ સાત આઠ ને નવ એવા ચાર દાખલા છે સ્વાધ્યાય પાંચમાં જ ટાઈપ એટલે તમે જો ટ્રાય કરો તો એક પોર્શનમાં બધું દ્વિઘાત સમીકરણનું કામ તમામ થઈ જોઈએ આવું છે એ આવડે પછી જુઓ સાતમો આવું છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય પછી આઠમો આવું છે 27x square minus 10x plus 1 equal to 0 9 આ ટાઈપનું છે એટલે
दस समीकरण ने लगता आ प्रकरण तमाम दाखला पूरा थे उदाहरणों बे स्वाध्याय में जे आए ते आप वीडियो पूरा था आ दाखला गणी नाखो एना जवाबों बाजू में लखी दऊँ छू ये तब छ मिलाई जो जेथी करीने पुस्तक लई ना बैठा हो तो वांधो ना आवे। चलो मैं प्रत्येक नो जवाब आंसर पण लखी दीधो छे ने तमे गणी गणी अने एनो सादु रूप आपी अने मिलाई जुओ। भूल थती होय तो फरी एक वार जुओ। कोई पण दाखलो एवो नथी के जेमां जवाब कंईक जुदी रीते आवतो होय। सीम्पल आपणे जे मेथड शीख्या ए ज प्रमाणे बधुं आवी जाय छे। एटले आ आखो वीडियो एवो बन्यो के जेमां द्विघात समीकरण क्वाड्रेटिक इक्वेशन ने तो तमाम काम पूरु थई गयु। एटले आ वीडियो आटले आपणे पूरो करी अने नवो वीडियो बनावीए छे एमां एक नवो टॉपिक पाछो शीखवाना छीए। चलो तो हेव अ नाइस डे। विश यू ऑल द बेस्ट।